નમસ્કાર મિત્રો, એક્ઝામ રાહી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આજે પ્રકરણ 6 મુંબઈ જમીન મહેસૂલ કાયદો એટલે કે મુંજમકા અથવા અન્ય કાયદામાં વપરાયેલ અગત્યના શબ્દની વ્યાખ્યાઓ વિશે જાણીશું. તલાટીની જે નોકરી છે તેમાં મુંબઈ જમીન મહેસૂલ કાયદો પ્રમાણે કાર્ય કામગીરી કરવાની હોય છે, તો તેના જે વિશિષ્ટ અને પારિભાષિક શબ્દો છે તેના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે, અને તે શબ્દો સમજવામાં જ આપને જે મુશ્કેલી પડે છે તેના સોલ્યુશન તરીકે જ આ વિડીયો લાવવામાં આવ્યા છે. તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળશો, આમાંથી પ્રશ્ન ગઈ પરીક્ષાની પણ અંદર પણ પૂછાયેલા છે, તો આપને આ વિડીયો હવે આવનારી પરીક્ષા માટે પણ મહત્વનો બની રહેશે. શરૂ કરીએ. પ્રથમ શબ્દ છે ચાવડી, એટલે કે ચોરો ગ્રામ પંચાયત કચેરી. ગ્રામ પંચાયત કચેરી અથવા ચોરો જે ચાવડી તરીકે ઓળખાય છે. ચાવડી એટલે સક્ષમ અધિકારીએ ગામના વહીવટ માટે જે જગ્યા ઉપર બેસીને કામ કરવાની જે જગ્યા નક્કી કરી હોય તેને ચાવડી કહેવાય છે. હવે પરીક્ષાની અંદર ચાવડી પૂછાય તો આપણે એ સંદર્ભમાં કયા સંદર્ભમાં પૂછાયેલું છે એ માલુમ હોઈ શકે. બીજો શબ્દ છે ઘર ભેણી અથવા ઘર થાળ. તો એનો મતલબ છે, એની વ્યાખ્યા છે, ઘર ભેણી એટલે ઇમારત અથવા ઇમારત કામ કરવા માટે રાખેલી જમીન જેના ઉપર ખરેખર ઇમારત ચણાઈ હોય કે ન હોય અથવા ચણાયેલ મકાનની લગોલગની ખુલ્લી જમીન આવેલી હોય તેને પર ઘર ભેણી કહે છે. ત્રીજું છે સર્વે નંબર. સર્વે નંબર ખૂબ જ ઉપયોગી. સર્વે નંબર એટલે જમીનના જે ભાગને જમીન સંબંધના દફતરના જુદા જુદા દાર્શનિક નંબર આપી તેનું ક્ષેત્રફળ તથા આકાર જુદો દર્શાવવામાં આવ્યો હોય તે ભાગને સર્વે નંબર કહેવામાં આવે છે. એટલે મિત્રો, સર્વે નંબર છે એ સંબંધ જમીન સંબંધના જે દફતર છે એની અંદર એક નંબર આપી અને ક્ષેત્રફળ અને આકાર જુદો દર્શાવવામાં આવ્યો હોય તો તેને સર્વે નંબર કહેવામાં આવે છે, તે ભાગને સર્વે નંબર કહેવામાં આવે છે. ચાર નંબર છે જુડી, એટલે કે આકાર. જુડી એટલે સરકારની જમીન ઉપરના માલિકીના હક સ્વીકાર બદલ સરકારને વાર્ષિક જે રકમ આપવામાં આવે તેને જુડી કહેવામાં આવે છે. એટલે કે સરકારી જમીન હોય એના માલિકીના હક સ્વીકારવા બદલ સરકારને જે વાર્ષિક રકમ આપવામાં આવે એને જુડી કહેવાય છે. એટલે મિત્રો, જુડી શબ્દ પણ પૂછાઈ શકે. પછી છે પ્રમાણિત નકલ. પ્રમાણિત ઉતારો એટલે જેને હિન્દુસ્તાનના પુરાવાના કાયદાની જોગવાઈ અન્વયે અસલ ઉપરથી નકલ કે ઉતારો કરવામાં આવે તેને પ્રમાણિત નકલ કહેવામાં આવે છે. તો પ્રમાણિત નકલ, જોડી, સર્વે નંબર એ બધા તલાટીના ઉપયોગી જે શબ્દો છે એ વિશેની સમજ છે. આગળ જોઈએ આપણે ખાતેદાર. ખાતેદાર એટલે ગણતીઓ ન હોય તેવી ખાલસા જમીનનો ખરેખર કબજો ધારણ કરનાર ઈસમ તેને ખાતેદાર કહે છે. તો ખાતેદારની વ્યાખ્યામાં પણ આ પૂછી શકે કે ખાતેદાર એટલે ગણતીઓ ન હોય તેવી ખાલસા જમીનનો ખરેખર કબજો ધારણ કરનાર ઈસમ એને શું કહે છે, તો એને ખાતેદાર કહે છે. સાત નંબર છે બુટ્ટા હક. બુટ્ટા હક એટલે કબજા હક બદલ લેવામાં આવતી કિંમત. કબજા હક બદલ લેવામાં આવતી કિંમત એટલે બુટ્ટા હક. આઠમું છે દુમાલા. કોઈ પણ મિલકત કે જમીન ઉપર બે વ્યક્તિઓનો હક હોય તેને દુમાલા કહેવામાં આવે છે. આ શબ્દ મરાઠી છે, તો યાદ રાખજો મિત્રો, દુમાલા શબ્દ મરાઠી છે અને તેનો એક જમીન ઉપર બે વ્યક્તિનો હક હોય તેવું દર્શાવે છે. નવ નંબર છે બકાત. બકાત એટલે જે મહેસૂલ માંગણામાં ચડાવાય પરંતુ તે વસૂલ ન થાય તેને બકાત કહે છે. હવે પરીક્ષાની અંદર જકાતની બદલે જો બકાત પૂછી લઈએ તો બકાતનો વ્યાખ્યા જાણ્યા વગર આપણે મુશ્કેલી થઈ શકે. તો બકાત એટલે જમીન મહેસૂલ માંગણામાં ચડાવાય પરંતુ વસૂલ ન થાય તો એ બકાત, બાકી મિલકત તો બાકી મહેસૂલ એટલે બકાત. દસ નંબર છે ઉડાફા. એ એવો સર્વે નંબર છે કે જે ગામના નકશામાં તેના અનુક્રમમાં મળતો નથી, આવા નંબરને ઉડાફા કહે છે. એટલે એના જે નકશાની અંદર અનુક્રમ નંબર પ્રમાણે મળતો ન હોય એને ઉડાફા કહે છે. હદ નિશાન, અગિયારમો નંબર છે હદ નિશાન.
હદ નિશાન એટલે માટીનું, પથ્થરનું કે કોઈ વસ્તુનું બાંધેલું અથવા વાડ, શેઢો, કુદરતી કે કૃત્રિમ રીતે બાંધેલું કોઈ નિશાન કે જેને સર્વે અમલદાર કે બીજા મુલકી અમલદાર કોઈ જમીનના વિભાગ પાડવા અર્થે હદ તરીકે ગણવાનું માન્ય કર્યું હોય તેને હદ નિશાન કહે છે. તો આ ખેતી સંબંધી શબ્દ છે હદ નિશાન. તો એની વ્યાખ્યામાં ઘણું બધું કવર કરી લીધેલું છે. 12 નંબર છે જમીન ધારણ કરનાર. જમીન ધારણ કરનાર એટલે કાયદેસર રીતે જમીનનો કબજો રાખવો તેવો અર્થ થાય છે. 13 નંબર છે ધારણ કરેલી જમીન. ધારણ કરેલી જમીન એટલે ધારણ કરનાર ધારણ કરતો હોય તે જમીનનો ભાગ. 14મો નંબર છે સર્વે નંબરના પેટા વિભાગ. સર્વે નંબરના પેટા વિભાગ એટલે કોઈ ભાગ કે જેનો ક્ષેત્રફળ તથા આકાર જમીન અંગેના રેકોર્ડમાં જૂતું બતાવવામાં આવે છે અને તે કોઈ સર્વે નંબરનો કોઈ ભાગ છે તેમ દર્શાવવામાં આવે છે. એટલે કે એનો પેટા ભાગ હોય એ રીતના દર્શાવવામાં આવે છે તો એને સર્વે નંબરનો પેટા ભાગ કહે છે. 15 નંબર છે ખાતું. જમીન મહેસૂલ કાયદા કલમ નંબર 3ની પેટા કલમ 17 મુજબ છે. ખાતું એટલે ખાતેદારે ધારણ કરેલી જમીનનો ભાગ કે 8અમાં જેનું નામ હોય તેને ખાતું કહેવામાં આવે છે. હવે આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે. ખાતું એટલે શું અથવા ખાતું હોય એમાં ખાતેદારે જમીનનો ભાગ કેમાં દર્શાવવામાં આવે છે તો 8અ. વહીવટના પ્રશ્નો ચોક્કસ પૂછાશે મિત્રો પરીક્ષાની અંદર, એટલે વહીવટના પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો. સોળ નંબર છે મકતા ખાતું. મકતા ખાતું એટલે ઇજારા ખાતું. ગામના જ લોકો ખેતીની જમીન નહીં ધરાવવાના કારણે ગામના નમૂના નંબર 8અમાં જેનું ખાતું ન હોય તેમની પાસેથી જે રકમ લેવાની થતી હોય તે આ મકતા ખાતામાં દર્શાવવામાં આવે છે. તો મકતા ખાતું એટલે ગામના જ લોકો ખેતીની જમીન નહીં ધરાવવાના કારણે ગામના નમૂના નંબર 8અમાં જેનું ખાતું ન હોય તેમની પાસેથી જે રકમ લેવાની થતી હોય તે મકતા ખાતામાં દર્શાવે. તેની પાસે નંબર લઈ રૂપિયા રકમ લઈ અને મકતા ખાતાની અંદર એને દર્શાવવાની હોય છે. 17 નંબર છે ગણોતીઓ. ગણોતીઓ એટલે જમીન પટ્ટેથી ધારણ કરનાર. કોઈ પટ્ટાથી કે મોઢાના કરારથી જે જમીન ધારણ કરતો હોય તેમાં ગણોતીયાનો કબજા હક જો રાખવામાં આવેલો હોય તો આવી જમીન ધારણ કરનારને ગણોતીઓ કહે છે. એટલે કે મોઢાના કરારથી જમીન ધારણ કરતો હોય તેને ગણોતીઓ કહેવાય. 18 નંબર છે વરિષ્ઠ ધારણ કરનાર. વરિષ્ઠ ધારણ કરનાર એટલે જમીન ધારણ કરનાર કે જે ભાગ અગર જમીન મહેસૂલ બીજા ધારણ કરનાર પાસેથી મેળવવા હકદાર છે આવા જમીન ધારણ કરનારને વરિષ્ઠ ધારણ કરનાર કહે છે. વરિષ્ઠ ધારણ કરનાર એટલે જમીન મહેસૂલ બીજા ધારણ કરનાર પાસેથી મેળવવા હકદાર છે. જમીન મહેસૂલ છે એ બીજા અગરથી મેળવવાય હકદાર હોય એટલે. 19 નંબર છે સહધારણ કરનાર. સહખાતેદાર. સહધારણ કરનાર એટલે કે ધારણ કરનાર કબજેદારો કે જમીન સહભાગીદાર તરીકે ધારણ કરતા હોય તેને સહખાતેદારો કહેવામાં આવે છે. એક કરતાં વધારે ખાતેદારો ધારણ કરતા જમીનનો કબજો તેને સહભાગીદાર કહેવાય. 20 નંબર છે જમીન. 20 નંબર છે જમીન. આ શબ્દમાં જમીનમાં પ્રાપ્ત થતા ફાયદાનું અને જમીનને સંયુક્ત વસ્તુનું અથવા જમીનને સંયુક્ત કોઈ પણ વસ્તુ જોડે કાયમી જોડાયેલી વસ્તુઓનો ગામના કે પ્રદેશના નક્કી કરેલા બીજા ભાગોની મહેસૂલના અથવા ગણોતના હિસ્સાનો અથવા તેની ઉપર નાખેલા બોજાનો સમાવેશ થાય છે. જમીનની વ્યાખ્યા. જમીનમાં પ્રાપ્ત થતા ફાયદાનું અને જમીનને સંયુક્ત વસ્તુનું અથવા જમીનને સંયુક્ત કોઈ પણ વસ્તુ જોડે કાયમી જોડાયેલી વસ્તુઓનો ગામના કે પ્રદેશના નક્કી કરેલા બીજા ભાગોની મહેસૂલના અથવા ગણોતના હિસ્સાનો તથા તેની ઉપર નાખેલા બોજાનો સમાવેશ થાય છે. એટલે એની ઉપર જે બોજા હોય એનો પણ જમીનમાં સમાવેશ થાય છે. નક્કી કરેલા જે વિસ્તાર પૂરતું જમીનનું જે મહેસૂલ હોય અથવા ગણોતના હિસ્સાનો અથવા તેની ઉપર નાખેલા બોજાનો પણ જમીનની અંદર સમાવેશ થાય છે. 21 નંબર છે મહેસૂલી અધિકારી. મહેસૂલી અધિકારી એટલે જમીન મહેસૂલના કાયદા મુજબ જમીન મહેસૂલના તથા તેની લગતી
સર્વે આકારણીના હિસાબો અથવા રેકોર્ડના કામમાં અથવા તે માટે રાખેલા ગમે તે અધિકારીને મહેસૂલ અધિકારી કહે છે. જમીન મહેસૂલના અથવા તેને લગતી સર્વ આકારણીના હિસાબો રાખનાર હોય કોઈ પણ અધિકારી તેને મહેસૂલી અધિકારી કહે છે. સર્વે અધિકારી જમીન માપણી માટે કે સર્વેને લગતું કોઈ પણ કામ માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય તેને સર્વે અધિકારી, સર્વે કરવા માટે જે માણસની નિમણૂક કરવામાં આવી હોય, જે અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય તેને સર્વે અધિકારી કહે છે. 23મું છે એસ્ટેટ હિત સંબંધ. જમીન મહેસૂલ કાયદાની કલમ નંબર 3ના ખંડ 5માં આની વ્યાખ્યા આપી છે. એસ્ટેટ શબ્દનો અર્થ જમીનમાં કોઈ પણ હિત સંબંધ તથા હિત સંબંધનો સમુદાય એમ થાય છે. 24મું છે ગામતળ. ગામતળ શબ્દ છે વારે વારે છાપાની અંદર આવતો હોય છે, તો આ પ્રશ્ન પણ પૂછાવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગામતળની વ્યાખ્યા છે, ગામતળની વ્યાખ્યા જમીન મહેસૂલ કાયદો કે નિયમોમાં આપેલી નથી, પરંતુ સામાન્ય રીતે ગામની હદમાં સર્વે નંબર નહીં ધરાવતી તેવી તેવી તેમજ પડતર, ગૌચર, ખરવાળ વગેરે સિવાયની ગામના લોકોના રહેઠાણ હેતુ માટે અનામત રાખેલી જમીન તેવો અર્થ થાય છે. હવે તમને પ્રશ્ન આની અંદરથી આવી શકે કે જમીન મહેસૂલ કાયદાની અંદર અથવા નિયમની અંદર શેનો સમાવેશ નથી થયેલો, તો એમાં ગામતળનો ગામતળની વ્યાખ્યા આપેલી નથી. સર્વે નંબરની નહીં ધરાવતી કઈ જગ્યા છે, તો એની અંદર પણ ગામતળની જગ્યા છે, સર્વે નંબર ધરાવતી નથી હોતી. 25મો છે મોસ્ટ આઈએમપી છે તમારા માટે, મહેસૂલી વર્ષ ક્યાં વર્ષે પૂછાઈ ગયેલું છે. મહેસૂલી વર્ષ 1 ઓગસ્ટ થી 31 જુલાઈ, એના ઉપરાંત ગણોત વર્ષ. ગણોત વર્ષ હવે નાબૂદ થઈ ગયું છે, પરંતુ પરીક્ષામાં પૂછાવા માટે પણ મોસ્ટ આઈએમપી છે. ગણોત વર્ષ 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનું હોય છે મિત્રો, નાણાકીય વર્ષની જેમ નાણાકીય વર્ષ છે 1 એપ્રિલ થી 31 માર્ચ. તગાબી વર્ષ છે 1 જુલાઈ થી 30 જૂન, તો તગાબી વર્ષ પણ પૂછી શકે છે, એ પણ હવે નાબૂદ થઈ ગયું છે. છતાં પણ તલાટીના સંબંધમાં આવતું અને વહીવટી હોય આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. તગાવી વર્ષ 1 જુલાઈ થી 31 જૂન. કેલેન્ડર વર્ષ, તો કેલેન્ડર વર્ષ છે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર, એ આપણે જાણીએ છીએ, પરંતુ અહીંયા 5-5ની એક સાથે આપેલી છે, તો એ આપણા માટે મહત્વની રહેશે. કેલેન્ડર વર્ષ, નાણાકીય વર્ષ, મહેસૂલી વર્ષ, એ ત્રણે ત્રણ અલગ અલગ છે, તો આપના ધ્યાન માટે. છવ્વીસમું કમી જાસ્તી પત્રક કે જેપી, ગામના નમૂના નંબર 1ને આકારબંધ કહે છે. આકારબંધ કેને કહે છે, તો ગામના નમૂના નંબર 1ને આકારબંધ કહે છે. તેમાં વખતો વખત ફેરફાર થયા કરે, એટલે જે સુધારા વધારા થાય અને જે કરવામાં આવે છે તેને કમી જાસ્તી પત્રક કહેવાય છે. આવી દુરસ્તી સામાન્ય રીતે ખેતીની જમીનનું બિનખેતીમાં રૂપાંતર જાહેર હેતુ માટે, જમીનની પ્રાપ્તિ, સરકારી જમીનમાંથી સાંથણી, ખાતાની જમીન તણાઈ જવાથી સરકારી જમીન જાહેર હેતુ માટે નિયમ કરવાની, અગર નોંધ કરવાની કે જમીનનો સત્તા પ્રકાર બદલવાની, જે પ્રકરણો મહેસૂલ કે પંચાયત ખાતા તરફથી સર્વે ખાતાને મોકલાય છે, કમી જાસ્તી પત્રક સર્વે ખાતું તૈયાર કરી તેની નકલ ગામે મોકલે છે. તમારે મિત્રો આમાં એટલું જ યાદ રાખવાનું છે, ગામના નમૂના નંબર 1ને આકારબંધ કહે છે, અને તેમાં જે વખતો વખત ફેરફાર થયા છે, જે સુધારા વધારા થાય છે, તે જેમાં નોંધવામાં આવે છે એને કમી જાસ્તી પત્રક કહેવાય છે. જે બિનખેતી ખેતી કોઈ પણ પ્રકાર માટે ખેતીનું જ્યારે આ રીતના સુધારા વધારા થાય ત્યારે મહેસૂલ કે પંચાયત ખાતા તરફથી સર્વે ખાતાને કમી જાસ્તી પત્રક મોકલાય છે, અને એ કમી જાસ્તી પત્રક છે એ સર્વે ખાતું તૈયાર કરીને તેની નકલ ગામે મોકલે છે. એટલે મહેસૂલ કે પંચાયત ખાતું છે એ ગામે મોકલતું નથી, સર્વે ખાતું તૈયાર કરીને ગામે મોકલે છે. પંચાયત છે એ સર્વે ખાતાને મોકલે છે, પંચાયત છે એ ગામે મોકલતું નથી. યાદ રાખજો મિત્રો, મહેસૂલ કે પંચાયત ખાતું છે એ સર્વે ખાતાને, અને સર્વે ખાતું છે એ ગામને એ નકલ મોકલે છે. 27મું છે મોક્ષદર. મોક્ષદર એટલે ગામના નમૂના નંબર 1ના મથાળે લખાય છે તે દર, જે તે ગામનું સૌથી વધુ દર એ અર્થમાં નહીં, પરંતુ એ ગામની જુદા જુદા વર્ગની જમીન માટેનો સ્ટાન્ડર્ડ દર છે. તેના આધારે
ખેતરનો દર નક્કી થાય છે. તો મોક્ષ દર, જેના નમૂના નંબર એકની માથે જે લખાય છે દર, એ વધારે છે એમ નહીં, પરંતુ બધા માટે એક સમાન સ્ટાન્ડર્ડ દર છે. આ આધારે ખેતરનો દર નક્કી થાય છે, તેને મોક્ષ દર કહે છે. તો આ હતી મુંબઈ જમીન મહેસૂલ કાયદો તથા એને લગતા અન્ય કાયદાની જે પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓ આપને પરીક્ષામાં મહત્ત્વની બની રહેશે. આગલી પરીક્ષામાં પણ આવાથી પ્રશ્નો પૂછાયા હતા મિત્રો, તમે આગળના પેપરના સોલ્યુશનમાં જોઈ શકો છો વહીવટના પ્રશ્નો. તો આપને આ વિડીયો કેવો લાગ્યો, સારો અથવા ખરાબ, અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા પ્રતિભાવ અમારા માટે મહત્ત્વના છે. તમારી તૈયારી માટે બેસ્ટ ઓફ લક. પછી મળશું બીજા વિડીયોની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાય, પછી મળશું. ટેક કેર.